Namolo es sapvasahu, eso panche namukaru, sapvapava panasam, mangalanincha sapvesu, padama avai. Mangalam bhagavadindu, mangalam gautama prabhu, mangalam stunibhadradya jainadharmostu mangalam. Angute amratavase labdhi tanabanda sri guru gautam samari manvanchita paradata. Om karam bindu sanyuktam nityam dhyayanti yogina kamadam mokshadam jayava omkaraya namo. Jnanam timirandanam jnanam janusalakaya netram militam vena prasmai sri guru. Kutto tiya gambiro na uttamamai na sahiye dhammam. Namaskar. Namaskar. Anand Upkari, Vitrak Paramatma, Bhavya Jivne Mukti Puri Pahunchwa Mate एक अद्भुत दिशानु सूचन कर अनंत काल वही गए अने अनंत काल ये ना अनंता भव आपने करे केटलाक भव नी अंदर आपने समावसर में आपन जाइए कदाचित प्रभु नी देश ना पन सांबड़ी બીજી ઘણી બધી બાબતમાં મતભેદ હોય પણ એક બાબત એવી છે કે જેમાં કોઈ મતભેદ નથી કે હજી સુધી આપણો મોક્ષ થયો છે કોઈ મતભેદ ભગવાનનું સાનિધ્ય મળવા છતાં આપણો મોક્ષ કેમ વિદ્યાર્થી રોજ स्कूल में जाए मां बाप एम माने के रोज स्कूल जाए पर वर्ष ने अंत परीक्षा नो जे रिजल्ट आवे अने एमा जो भमरो लागे तो मां बाप ने विचार तो करो पड़े आउ केम पर એના કારણો તો શોધવા જ પડશે ને કે મૌન પાડશું બધા વિદ્યાર્થીઓ સારું પરફોર્મન્સ કરીને આગળ ગયા તો મારો દીકરો જ્યાં હતો ત્યાં જ કેમ છે એની વિચારસરણી માંગી લે જવાબદાર પેરેન્ટ્સ તરીકે અને જો એ વિચારસરણી ના કરે તો એ પેરેન્ટ્સ કદી જવાબદાર કહેવાય કે બેદરકાર બહુ સાચું ને જવાબ પછી ફેરવતા નહી કેવા કહેવાય બેદરકાર ઘણા ભાવો આપણે બીજી બધીમાં ગતિમાં પણ થઈ ગયા મનુષ્ય ગતિમાં પણ થયા છે મનુષ્ય ગતિ બે રીતે માણસો નિગોગમાંથી જીવ બહાર નીકળે પહેલા ક્યાં આગળ આવે સાધારણ એક ઇન્દ્રિય પછી ક્યાં તો બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય ચોવિંદ્રિય ક્યાં તો પંચ ઇન્દ્રિય અને પછી મનુષ્ય ઉત્તમ એવા મનુષ્ય ભાવની પ્રાપ્તિ માટે કેટલું પુણ્ય જોઈએ
અનંત પુણ્યની રાશિ જોઈએ. આ વાતમાં તો કોઈ મતભેદ નથી. અને આપણને જો મનુષ્ય ભાવ મળી ગયો છે એનો અર્થ એવો કન્ક્લુઝન નીકળી શકે ને કે અનંત પુણ્યની રાશિ આપણે ભેગી. અને એ અનંત પુણ્યની રાશિના ફળ સ્વરૂપે આપણે અહીંયા આગળ મનુષ્ય તરીકે બેઠા. પણ એ પુણ્યની રાશિ ભેગી કર્યા કરી ખરી, પછતા આપણને મોક્ષ નથી. એના ઘણા કારણો માંથી એક કારણ આપણું હોય છે. કયું હોય છે? કોઈ એક શહેરની અંદર એક યાત્રી જઈ રહ્યો છે અને જ્યાં આગળ ચાર રસ્તા મળે ત્યાં આગળ, અને ત્યાં આગળ ચાર રસ્તા હોય ધોરીમાર્ગ એટલે બોર્ડ સાઈન આવે, એને જવું છે બરોડા 70 માં. ડાબી બાજુ જાય છે ડભોઈ 40 માં, જમણી બાજુ જાય છે છાણી 15 માં, અને જ્યાંથી નીકળ્યો છે એ અમદાવાદ હવે 60 માં છે. એને જવું છે બરોડા, સીધો માર્ગ બરોડા બતાવે છે. પણ એ જો ડાબો કે જમણો ટર્ન લઈ લેતો, છાણી કે ડભોઈ પહોંચે ખરો, પણ બરોડા તો ક્યારે ના જાવે. એને એ તો જાણી લેવું જોઈએ કે મારે જ્યાં જવું છે એની સાચી દિશા કઈ. વાત તો બેસે એવી છે. આપણે ચાર રસ્તે જ ઉભા છે. હવે જીવ ત્યાં આગળ બે સાવધાની રહી અને ખોટી દિશા પસંદ કરી ગઈ તો એક બાજુ નરક બતાવે છે બોર્ડ, બીજી બાજુ તિર્યંજ બતાવે. આગળ મનુષ્ય ભાવ બતાવે છે, બાકી રહી ગઈ સ્વર્ગની દિશા બતાવે. આ ચાર માંથી આગળ જવા માટે આગળ મનુષ્યની દિશાનું સાઈન તો છે, પણ ડાબે અને જમણે એ જો ટર્ન લઈ લીધો તો પરિણામ શું આવશે? પણ ટર્ન લેવાનું આવે જંકશન આવી ગયું છે તો ખોટો ટર્ન ખોટી દિશામાં જઈએ તો પરિણામ કેવું છે? ભાવિ કેવું છે? અંધકાર. તો એ દિશા નક્કી કરવાની છે. ત્રણ લોકના નારાજ જૈન શાસનની સ્થાપના એટલા માટે કરે છે કે ભવ્ય જીવો ગલત દિશામાં ના જાય અને સાચી દિશા તરફ આગળ. એ જે દોરી રસ્તો છે એ માર્ગ, અને આપણે કયા માર્ગને અનુસરવાનું છે? સહી માર્ગને અનુસરવાનું, જે સાચી દિશામાં જતો રસ્તો છે, માર્ગ છે. એનું બીજું નામ શું? માર્ગાનુસાર. જેની આપણે વિચારણા કરી રહ્યા છીએ, આપણને કેવી રીતે ખબર પડે કે હું જે રસ્તે જઈ રહ્યો છું એ માર્ગાનુસારી છે કે બીજો રસ્તો? એટલે એ તો સમજવું પડશે. આપણે તીર્થયાત્રાઓ કર્યા કરીએ, આંબીલની ઓળી કર્યા કરીએ, પ્રતિક્રમણને સામાયિક કર્યા કરીએ, દાન આપ્યા કરીએ, પણ આપણી દિશા સાચી નહીં હોય. પણ તમે પ્રશ્ન પૂછો ને અથવા કહો તો ખરા કે અમે દાન આપીએ છીએ, પ્રતિક્રમણ કરીએ છીએ, નવાણીની યાત્રા કરીએ છીએ, તો અમારી દિશા સાચી કે ખોટી? તો માર્ગાનુસારીનું જે લક્ષણ છે એમાંથી આમાંથી એક લક્ષણ મૂક્યું. ચૌદ માળની નિશાની ચડવા માટે આપણે પહેલા પગથી આવી ગયા, જમીન ઉપર મૂકેલી નિશાની પહેલા પગથી આવી ગયા. કયા માળે ચડવાનું છે આપણે? ચૌદ માળે. પહેલા પગથી ચડ્યા પછી પગલું ઉપાડી
14માં માળે 14માં પગથિયે જવા માટે પગલું પાડ્યું પહેલા પગથિયે બરાબર ધ્યાન રાખજો પછી એ પગ પાડેલું પગથિયું કયા પગથિયે મૂકવું જોઈએ બીજે બીજે બહુ અઘરો પ્રશ્ન છે કયા પગથિયે બીજે બીજે પગથિયે પગથિયું પાડ્યું પછી બીજા મને જો પાછું નીચે મૂકી દે તો ક્યાં જાય મનુષ્ય અહંકાર આવી ગયું કે ના એનો અર્થ એવો થયો કે આપણે મનુષ્ય ભાવ આનંદ ઘણી વખત મેળવ્યો છે તો ભૂલ ક્યાં આગળ થઈ કેમ અંતિમ સમય આયુષ્ય કર્મનો બંધ પડી ગયો બીજો જન્મ લેવા માટે આ જરૂરી છે શું જરૂરી છે આયુષ્ય કર્મનો બંધ પડવો કોણ આયુષ્ય કર્મનો બંધ ન કરે છે જવાબ આવી ગયો કોણ ના કરે જે નિર્વાણ પણ આપણે આયુષ્ય કર્મનો બંધ કર્યો અને એની સાથે પેરેલલ નામ કર્મ ગતિ કર્મ અને વિહાયો ગતિ કર્મ પણ આપણે બાંધી એ વાત તો નિશ્ચિત છે નહીં ત્યાં હોત જો ન બાંધ્યો હોત તો ક્યાં હોત સિદ્ધ શિલા આપણી સમસ્યા એ છે કે આપણો મોક્ષ કેમ નથી ગયો આપણી દિશા તો બરાબર હતી ને પહેલા પગથિયે આપણે વાત કરીએ છીએ જે પહેલા પગથિયાની આગળના પગથિયાની વાત હજી શરૂ જ નથી કરી કારણ કે પહેલા પગથિયે આપણે જો સ્થિર ન હોઈએ તો આગળના પગથિયાની આરાધનાઓ એનું જે ફળ આપવાનું છે એ નહીં આવશે તો હું પહેલા પગથિયે છું કે માર્ગાનું સારી પણ મારામાં આવી ગયું છે એની ખાતરી શું કયા કયા લક્ષણોથી આપણે કહી શકીએ કે હું માર્ગાનુસારીની અંદર પ્રવેશ મારો થઈ એના માટેના કેટલાક લક્ષણોની અંદર આપણે 3-4 લક્ષણોની વાત કરી ગયા હું પૂછવાનો નથી કયા કયા લક્ષણોની વાત આપણે કરી જો કે બધા સામે એક નામ છોડ્યા હવે 48 મિનિટ સુધી તો અહીંથી કોઈ જવાનું નથી કયો પહેલું લક્ષણ કહ્યું દયા દયા ધર્મ કા મૂળ બરાબર છે બીજું લક્ષણ ન્યાય સંપન્ન વૈભવ પેલા છોકરાને યાદ હાફૂસ કેરી વેચતો પેલા કરોડપતિ શેઠ 100 રૂપિયાના ભાવના એને કેટલા કચાસ કરી 50 કરાય ડેસ્પરેટ સિચ્યુએશન 100ની નોટ પેલા શેઠે આપી અને 50 રૂપિયા પાછા આપવાના હતા જાય છે છૂટા કરાવવા માટે જઈને આવતો છે રસ્તામાં અકસ્માત થાય હોસ્પિટલ ભેગું થઈ જાય છે માતા પણ હોસ્પિટલમાં છે એની બેન મેઈડ તરીકે કામ કરે શેઠને ખબર પડી જાય છે શેના માટે જાય છે ખબર પૂછવા માટે કે 50 રૂપિયા છૂટા લેવા માટે પેલો અસ્વસ્થ અવસ્થામાં જે સિવિયર એક્સિડન્ટ થયો છે ઈજા થઈ છે લગભગ બેભાન અવસ્થા હજી હોય છે જોઈ છે સામે એટલા 50 રૂપિયા આપવાના બાકી છે ઉસી કામાં નીચેથી તરત 50 રૂપિયા કાઢી અને પૂછવાની જરૂર નથી આપણે હોઈએ તો શું કરીએ કોણે આપ્યા છે કે તું લેવા આ ફોર્મ્યુલા પર જીવનાર પંચમકાળ કેવો છે આજે કોઈને કહેવાની જરૂર નથી લાખ હોય કરોડો હોય 1000 કરોડ હોય આપણા જ લઈ લો આ પરિસ્થિતિ સર્જાય છે કે નથી સર્જાતી તો બીજું લક્ષણ હતું ન્યાય સંપન્ન વૈભવ ત્રીજું લક્ષણ
સર્વદા ઔચિત્યનું સેવન. એના વિશે બહુ વિગતવાર ચર્ચા કરી નથી, એક જ ચર્ચામાં સમય પસાર થઈ ગયો. બીજા એના 8 સામાન છે. સાધુ ભગવાન ચોમાસામાં 4 મહિના આ ઔચિત્યના સેવન ઉપર 4 મહિના વ્યાખ્યાન આપી શકે તો પણ વ્યાખ્યાનો પૂરા થાય. અને ચોથું લક્ષણ કઈ વાત કરી આપણે? સૌમ્યતા. દૂધપાક મળે કે ના મળે, જો ન મળે તો ધરતી કમ થઈ જાય. પારણામાં રાબડી જો ઠંડી મળે તો તોફાન મચી. આવા જો લક્ષણ વાળો હોય તે માર્ગાનુસારે પણ આવ્યું છે કે નથી આવ્યું એના માટેની વિચારણા કરો. આ તો જેટલું કરી ગયા લેસન એનું પુનરાવર્તન, કારણ કે વાંચના પૂછના પછી શું આવે? તો બધા ઘેરજીને પરાવર્તન તો કરતા જ હશો એવું હું સ્વીકારી. અને હવે આપણે આગળ એક લક્ષણની વાત કરવાની છે, 1-3. છેલ્લા શ્લોકની અંદર આપણે વાત કરી કુદ્દોત્તિ અગંભીરો ન ઉત્તમાં મહી ન સાહે ધમ્મો. શું કહેવા માંગે છે? ધર્મરત્ન પ્રકરણની અંદર આચાર્ય પ્રવર આ બધા લક્ષણો આપણને દર્શાવે છે અને એ દ્વારા આપણને વિચારણા સ્ફુરવા માટેના પ્રયત્નો કરે છે કે હું જે માર્ગે ચાલી રહ્યો એ સહી દિશા છે કે ગલત દિશા. અને જો ગલત દિશામાં આવી ગયા હોય તો શું કરવાનું છે? ટર્ન આપો. એમાં પહેલું શબ્દ મૂક્યો ખુદ્દોદ્ધિ. શું ખુદ્દોદ્ધિ? આટલા લક્ષણો વાળો ધર્મની સાધના ન કરી શકે. ન સાહે ધમ્મી, એમાં 3 લક્ષણો બતાવ્યા. પહેલું બતાવ્યું ખુદ્દોદ્ધિ, શુદ્ર વ્યક્તિ, અગંભીરો જે ગંભીર ન, અને ત્રીજું લક્ષણ બતાવ્યું ન ઉત્તમામય, જેની મતિ બુદ્ધિ નિપુણ, અર્થાત મંદ બુદ્ધિ. મંદ બુદ્ધિ વાળા, અગંભીર અને શુદ્ર વેતા. આ જો દોષો હોય તો માર્ગાનુસારે પણ આવ્યું છે એના પર આપણે શંકા. પ્રશ્ન એ ઉભો થાય છે, તમે શુદ્ર વ્યક્તિ કોને? કોઈ હરિજનને ત્યાં જન્મ થયો એટલે શુદ્ર? ના, એવું નથી. માનવનું વર્ગીકરણ અહીંયા આગળ ક્ષત્રિય છે, શુદ્ર છે કે વૈશ્ય છે એ ગુણાત્મક દ્રષ્ટિએ કરવાનું, નહીં કે કયા કુટુંબની અંદર જન્મ્યો. આપણે થોડીક વિચારણા શુદ્ર વિશે અને પછી આપણી જાતને આપણે મેઝર કરવાની. ધીસ ઇઝ અ લિટમસ પેપર મેઝરમેન્ટ. બોડીનું ટેમ્પરેચર માપવા માટે થર્મોમીટર છે. કારની ટાયરની અંદર પ્રેશર છે કે નહીં એના માટે બેરોમીટર. ડોક્ટરને ત્યાં બ્લડ પ્રેશર માપવા માટે સ્પિગ્મોમેનોમીટર. એવી રીતે આપણે માર્ગાનુસારીમાં પ્રવેશ થયો છે કે નહીં એને માપવા માટે શું છે? આ ગુણના લક્ષણો. એમાં જે વ્યક્તિ શુદ્ર છે એને એમ કહી શકાય પ્રાયે
કે માર્ગ અનુસારીમાં પ્રવેશ કર્યો. એનો અર્થ એ થયો કે હજી પહેલા પગથી ચડ્યો. શુદ્ર કોને કહો છો? બહુ શુલ્લક, તુચ્છ શુલ્લક અને તુચ્છ, બહુ મામૂલી એવા કારણને આલંબ લઈ જે બેફામ આવેશ તકરાર ને ઝઘડો ને તોફાન કરી હોબાળો મચાવી દે, વાત બહુ મૂલ્ય ના હોય, તુચ્છ ઓહો કરી દે, માણસ ધમકાઈ દે, ન બોલવાના શબ્દો બોલે, ગાલી પ્રસાદ કરે અને બધું ટોળું ભેગું થઈ જાય એવો મોટો હંગામો ઉભો કરી, એના શું પરિણામ આવશે એનું લક્ષ્ય ધ્યાન હોય? કઈ આવેશ ને આક્રોશ એટલો બધો હોય છે. દાખલા તરીકે અડધો કલાક પહેલા આવીને સંવત્સરી પ્રતિક્રમણ માટે કટાશુ પાથરી એવું જગ્યા હોય, પછી ત્રણ કલાક એને ટેકો દઈને બેસવાનું. ખાસ સરસ જગ્યા પાણી વાપરવા જઈને ટાઈમ થયો અને કોઈએ કટાશું ખસેડી પોહા પો કરી નાખે, અડ્યું જ કોણ, કોને પૂછી, મારી જગ્યા કોણ લીધી, આખું ટોળું શું થયું ભાઈ તમને, અરે ધરતી કામ થઈ. કરવાનું તું શું, કરેલા પાપોનું અને શરૂઆત ક્યારથી કરી, ક્રોધ કશાય, કેટલું માવું જાત્રા એ કરો, ધર્મશામરા એસી વાળી રૂમ લીધી છે, સુઈ ગયો છે શાંતિથી, બે વાગે ઇલેક્ટ્રિક પાવર ગયો ને એસી બંધ થઈ ગયો, નીચે આવીને પેલા વ્યવસ્થાપકો, વ્યવસ્થાપકો શું કેવું થયું, કેવી વ્યવસ્થા છે, મારું એસી બંધ કરી ના, એસી વાળી મારી રૂમ લીધી છે, ભાડું એ પ્રમાણે તમે ચાર્જ કરો છો, આખા ગામની અંદર પાવર જ નથી, બધું કટ ઓફ, પેલી વ્યક્તિ શું કરે, આપણે એમની જગ્યા આખા ગામની અંદર જ ઇલેક્ટ્રિસિટી ન હોય છતાં એના ઉપર એવો કૂદી પડે, આક્રમણ કરે, જાણે આતંકવાદ, અને ઉપર જઈને દાદાની ભક્તિ કરે કે મને મોક્ષ આપો, મને આપો આપો ને મહારાજ અમને મોક્ષ, પેલા ને ધમકાયો, ન બોલવાના શબ્દો બોલ્યા, પાછો નોકારવાળ તો ગણતો જ હોય, ત્યાં લાગે છે આ વ્યક્તિ મોક્ષ માટે અધિકારી. જો ત્રણ ચાર કલાક માટે એસી વગર ન ચાલતું હોય તો એ વ્યક્તિ દીક્ષા લેશે ત્યારે શું એસી મશીન લઈને જશે? ખબર નથી અને એ માર્ગે જવાનું છે આગળ. આજ સુધી કોઈ પણ વ્યક્તિ સર્વ વ્યક્તિ ધર્મ વગર મોક્ષે ગયો છે નહીં? ચક્રવર્તી એવા ચક્રવર્તી ભરત ચક્રવર્તી ને કેવો જ્ઞાન થયું, તરત પહેલું શું કહ્યું દેવતા હોય, વંદન કોઈએ કર્યું કેમ નહોતું કર્યું, ચક્રવર્તી નું વંદન હોય, ઇન્દ્રએ કહ્યું પહેલા શું કરો, તમે સાધુ નો વેશ ગ્રહણ કરો અને કરે મંત્ર, પછી તમે રજોવરણ લો, ત્યાર પછી બધા તમને, ત્યાં સુધી વંદને પણ પાત્ર નથી. મોક્ષે પહોંચવા માટે આ માર્ગે એક વખત આ પગથિયે આવવાનું છે કે નથી આવવાનું, નથી આવવાનું, એ તો જયારે જવાનું છે ત્યારે અમે નક્કી કરી, એનો અર્થ એમ કે હજી એ માર્ગે આપણે ગયા, આ માર્ગાનુસાર એની ભૂમિકા. 14 માળની ઇમારત ચડવા માટે પાકા પાકો બેઝ ફાઉન્ડેશન, નહીં તો એક ધરતીકંપ કે એક વાવાઝોડું આવે તો શું થઈ જાય, ઇમારત કોલેપ્સ થઈ જાય.
Pero la paz es el sonido. Dios mío, tengo la imagen. कोई पार्टियों ने रात्रि 9:30 भोजन पीला स्वागत अने एमा पाछी बे लाइन जय नॉर्थ रात्रि 9:30 भोजन पीला स्वागत अने 9:30 त्या ने भोजन करे ए क्या भगत है केवा साचू ने ओने आ कोई क्रिटिसिज्म नथी निंदा नथी પણ પ્રશ્ન એ પૂછવાનો છે કે હું માર્ગાનુસારી એટલે પહેલું પગ છું બરાબર કે નહીં એ પહેલા પગથી ચડેલાને પગ ઉપાડ્યો છે સર ક્યાં આગળ મૂકવા માટે હવે અને રાત્રે 5 દિવસે જો 9:30 10:00 ભોજન થતું હોય તો એ ઉપાડેલું પગલું પહેલા પગથી કહેવાય કયા પગથી કહેવાય અનિલભાઈ આજ્ઞા વિરુદ્ધ જે પણ કરીએ ને એ આપણને પગથિયા માંથી શું કરે છે જે પગથિયે હોય ત્યાંથી ઉતારતા નથી પછાડે ડિફરન્સ ઉતારવું અને પછાડવું એમાં ફરક ખરો આ તો બહુ સિમ્પલ ગુજરાતી ભાષા આપણે ગુજરાતીના ક્લાસ ને ચલાવશું પછાડવાથી શું બને છે હું આગળ વાત આવશે આયામ બિંદી ઓળી કરનારો 7મી ચાલે છે 9મી ચાલે છે અને ચોમાસે 14 ભોજન કરવા એની પ્લેટમાં લીલોતરી જોવા મળે કે ના મળે આપણે ભગવાનની આજ્ઞા આ માર્ગની અંદર એ જ ચાલી શકે જે ભગવાનની આજ્ઞા પ્રમાણે છે કારણ કે આ માર્ગ કોને બતાવ્યો કઈક અંદર જાગૃતિ જો ના આવે પહેલા પગથી પહોંચ્યા પછી પણ જો નીચે જ ઉતરવાનું હોય તો ચડ્યો શું અને ન ચડ્યો તો એવા તો ઘણા ભાવો કરી ખ્યાલ આવે છે આપણે છેલ્લા ભાવની અંદર અહીંથી જાતી આ ત્યાં આયુષ્ય કર્મ કેમ બાંધ્યું એનું કારણ આ છે કયું કારણ એક જ શબ્દોમાં કેવું હોય જીન આજ્ઞાનું પાલન આપણે જેવી રીતે કરવું સીધો માર્ગ લેવાનો હતો એને આપણે રાઈટ અને લેફ્ટ ટર્ન માર્યું વાત ખોટી છે કે સાચી એવું જ કઈ બન્યું કારણ બન્યું છે માસા શમન થઈ ગયા અઠાઈ થઈ ગઈ અઠમ થઈ ગયા પણ 48 મિનિટ સુધી જે દૈનિક તપ છે દૈનિક તપ છો ઓછામાં ઓછું તપ શ્રાવકને કયું હોવું જોઈએ સૂર્યોદય થયા પછી 48 મિનિટ મારા મોઢાની અંદર અન્ન કે પાણી ન હોય તો 48 મિનિટનું આ તપ છે બહુ અઘરું છે આટલી 48 મિનિટનું તપ કરવાથી 100 વર્ષ નરકની અંદર જે કંઈ પીડા થાય છે ભોગવાય છે અને જેમ જેમ પીડા ભોગવાય છે એમ આપણું જે દેવ છે ને કર્મનું શું થાય છે એક જ વખત એક જ નૌકાશી વિધિસર કરવાથી 100 વર્ષ સુધી નરકનું આયુષ્ય આ તમને બક્ષિસ આપે છે કોણ આપે છે કર્મ સત્તા ભગવાન કશું નથી આ બધો કંટ્રોલ કોના ઉપર છે કર્મ સત્તા ઉપર આ એક વ્યવસ્થા છે કોઈ કઈ કર્મ સત્તા છે શું આ કુદરતી તમે અને ધર્મ સત્તા પણ કુદરતી વ્યવસ્થા
ઋષભદેવ ભગવાન કે ભગવાન મહાવીર સ્વામી જે ધર્મ સત્તા છે એની લોક આગળ શું કર્યું પ્રગટ કર્યું કે ઋષભદેવ ભગવાન પહેલા પણ કઈ ધર્મ નહોતો તો ગઈ 24 તીર્થંકર થયા ક્યાં અને વ્યવસ્થા હંમેશા શાશ્વત હોય છે કે આજે છે ને કાલે પૂર્વમાં સૂર્ય નો ઉદય થાય છે અને પશ્ચિમમાં આઠમે છે એ કોને વ્યવસ્થા નક્કી કરી કોઈ વ્યક્તિએ કરી વ્યવસ્થા છે મધ્ય લોકમાં આ વ્યવસ્થા છે ઉપર આ વ્યવસ્થા નથી હું સ્વર લોકમાં છે આ વ્યવસ્થા સૂર્યોદય અને સૂર્યાસ્ત તો એ લોકો નોકરશી કરે કે ના કરે તો નોકરશી ઉપલબ્ધ કોને છે એટલે 100 વર્ષનું કદાચ કદાચ નરકનું આયુષ્ય બંધાઈ ગયું હોય અને ત્યાં જે ભયંકર પીડા ભોગવવાની હોય એમાંથી આપણને બક્ષિસ રિવોર્ડ તરીકે જો ખપાઈ જાય એ ઓપોર્ચ્યુનિટી કોને છે તિર્યંચ ને નથી દેહ લોક ને પણ નથી નરક વાળાને તો છે જ નહીં છતાં આપણને એમ લાગ્યું છે આટલી મૂલ્યવાન વસ્તુ મને મળી તો એનો સદુપયોગ કેમ ન કરી બહુ તકલીફ છે આપણે આપણા આત્માના કલ્યાણ માટે કરવાનું બીજા માટે કરવાનું હતું પણ એક નાનું કટાસનું આબુ પાછું થયું હવે 3 કલાક ટેકો નહીં મળે સેના માટે આવ્યો છે આ પ્રતિમા કરવા માટે લોકો કરવા જાય છે ને હું ઘેર બેસીશ તો કેવું લાગે કોઈ બીજા માટે કરવાનું છે કે આપણે પોતાના માટે અને ક્યાં આગળ બેસીને કરવાનું છે આસનનું પણ મહત્વ છે ગુરુ સમક્ષ જયારે આપણે બેઠા હોય ત્યારે સગવડતા શોધવાની એ પણ કાયા કષ્ટ અભ્યંતર તપ છે પાયચ તમનો વ્યાવચન એ અભ્યંતર તપ અને આ બાહ્ય તપ અણસણ મૂળો અરિયા વૃત્તિ સંખ્યમ રસ ચાવ કાય ક્લેશ તમે ટેકો દીધા વગર 3 કલાક બેસો અને ટેકો દઈને બેસો કર્મનિજા સેમા વધારે અરે ભીત હોય તો પણ ટેકો દેવાની ના પાડે સુખશીલતા એ કર્મ બંધનું કારણ અને જેટલું સહન કરી એટલું કર્મની તમને પ્રશ્ન પૂછવામાં આવે એક ઇન્દ્રિય માંથી પંચેન્દ્રિય પણ આવ્યા કે નહીં બધે આપણે અનુકૂળતા કેમ શોધીએ જેને અનુકૂળતા શોધતો હોય એનો ક્યારે મોક્ષ થાય ફરી ધર્મ માર્ગ ની અંદર જે અનુકૂળતા શોધે છે ને એ ક્યારે ધર્મ સાચો વાસ્તવિક કોટી નો કરી ન શકે તો આપણે વાત કરતા હતા પેલા લક્ષણની કયા લક્ષણની શુદ્ર પ્રવૃત્તિ બહુ ઝીણી બાબતની અંદર ચા ઠંડી આવી દાળમાં મીઠું નહોતું આયમિલમાં ભાવતી વસ્તુઓ નહોતી તારે ભાવતી વસ્તુઓ માટે આયમિલ છે રસોઈની ઉપર કંટ્રોલ કરવા માટે તો આયા બી છે છોય બી ગયો ત્યાં ભાવો ભાવમાં જીવ ત્યાં તું જ્યાં આગળ ગયો ત્યાં આગળ એને શું કર્યું સ્વાદ સ્વાદેન્દ્રિયનું પોષણ આપ્યું અને જે સ્વાદેન્દ્રિયનું પોષણ આપે છે ને એ બાકી 5 ઇન્દ્રિયોને પોષણ આપે કારણ કે પોષણ જાય છે ક્યાંથી બીજી બધી ઇન્દ્રિયોને સ્વાદમાંથી આહારમાં તો સૂક્ષ્મ બાબતમાં મામૂલી નિમિત્તની અંદર જો ધરતીકંપ થઈ જતા મારફાડ તોડફોડ તોફાન અને હવાળો મચી જતો પરિણામનો વિચાર કે
કે આનું પરિણામ શું, કેટલું ઘાતક હતું, કરતા તો કરી નાખ્યું પણ વિચાર. એટલે પેલામાં વાત બીજી પણ મૂકી છે, આપણે જયારે વિચાર કરીશું ઉત્તમામયી ઉત્તમ બુદ્ધિ આપણે હમણાં બાજુ પર આવી. પણ શુદ્રતા શું છે સમજે એને, અને કેટલાક વિષયને સમજવા માટે હું કલાક સુધી વાતો કરું પણ એકાદ પ્રસંગ ઉપર આપણે જો દ્રષ્ટિપાત કરી દઈએ તો ખબર પડી જાય કે આ શુદ્રતા શું છે અને એના પરિણામો ક્યાં. નગરની અંદર અમૂલક છે લાખોપતિ, 60-70 લાખ એમની એસેટ, એમનો ધંધો છે દલાલ 15%, 20%, 25%, મોડામાં જે આવે બસ બેફામ રાત ને દિવસ પૈસા ભેગા કરો, સંગ્રહ. અને એ અમૂલક છે, એમને ત્યાં એક કાઠી, એક કઠિયા કાની, થોડીક ખેતી કરે, થોડાક લાકડા લાવીને વેચે, એમાંથી પોતાનું માણમાં એ પેટલું ભરે. વૃદ્ધ માતા 80 વર્ષની, બે નાના છોકરા અને પત્ની, 5મો પતિ, 2 વર્ષ સુધી ગામની અંદર દુકાળ, ખાવાના સંસાર. 2 વર્ષ પેલા એને પેટલું કેવી રીતે રડ્યો, એના જે 2 બળદ હતા એ વેચ્યું, જે કઈ મળ્યું એમાંથી પેલા પેટ માતાને અને છોકરાના પેટ ભર્યું. પોતે તો શું ખાધું શું ના ખાધું એ કોઈને કહેતું. આગાહી એવી છે કે આ વર્ષે સારો વરસાદ પડવાનો, એને થઈ જો છો સારી ખેતી થઈ જાય તો મારું આવતું વરસ ઘણું સારું. પણ પૈસા શેઠની પાસેથી પૈસા પહેલા લીધેલા ને 2 બળદ લાયેલા, 3,000 રૂપિયા મહિને 100 રૂપિયા પાછા આપવાનું છે. શેઠની દુકાને આવે છે આ છેલ્લો લપતો આપવા માટે 100 રૂપિયા. એ વિચાર કરે છે કે જો થોડા પૈસા મળી જાય 400 રૂપિયા તો પાછા 2 બળદ અને પાછું ખેતી શરૂ કરી, અને કઈ પાકે તો મારું ભરણ પોષણ. એટલે છેલ્લે પેલા 100 રૂપિયા આપે છે અને પછી આજે કરે છે કે આ ફરી કહેવાય છે કે વરસાદ સારો છે, 2 વર્ષ તો દુકાળ છે, કશું અનાજ બચ્યું નથી, જે કંઈ હતું એ બધું વેચી મેં મારા બળદો પણ તમારી પાસે દીધેલા પૈસામાંથી બળદો લીધેલા એ પણ વેચી માં, હવે કશું રહ્યું, જો છેલ્લો હપ્તો આપી દે છે હવે કશું બાકી નતું ને, 400 રૂપિયા આપો ભગવાન તમને સુખી. અને જેટલા બને એટલા જેટલી આપી દે નાલાયક, આટલા પૈસા પાછા આપવાનો તો 10 મિનિટ એ કાઢ્યા, હવે બીજા 400 પૈસા આપવાના ઉતાર રહી, તારો બાપ એ પૈસા લાગી ગયો. અને જે શેઠ ઉકળ્યા, મારા છોકરા, મારી વૃદ્ધ માં, મારી પત્ની, આ 2-5 જણાના પેટના ભરવાનો આ સવાલ છે, ભગવાન તમે મને આપો, જો નહીં આપો તો મારું ભાવિ અંધકાર છે, હું બળદ લાવીશ કે ખેતી કરીશ કે કશું પાકશે નહીં, હું તો ભૂખ્યો રહીશ, તો મારા છોકરાને ભૂખ્યા રહેતા હું નથી, કલ્પાન કરે તમે પગે આવું છું, મને બસ આખરી છેલ્લી વખતે મને 400 રૂપિયા આપો, ફરીથી હું ક્યારે હું તમારા પગે બેવકૂફ અને જે બોલવાના ઉતારાય નહીં. દયા કરો, આ ગરીબ ઉપર દયા કરો, ગરીબ છું ભૂખ્યો છું. અને પોતાની પછેડી, પછેડી એટલે પાથરી, એ પાથરે દયા કરો, આ ફરી કોઈ દિવસ તમારે ત્યાં હું નહીં,
પ્રગતિ અને જેટલું મને પહેલું તમને હું આપી દઈશ. ના નાયક હજી તું બોલો, ફરી પાછું બોલ્યો અને એની પછડીને લાત મારીને ધક્કો મારીને પછાડી. તારા બાપ અહીંયા દાટી ગયા છે કૃષ્ણ. શબ્દો તમે જાણો, તારો બાપ અહીંયા પૈસા દાટી ગયો છે નાલાય, અને પછી શું કર્યું? ધક્કો મારીને એને પછાડી. કરોડપતિ છે જે 70 લાખ રૂપિયા એમના ક્યાંક ને ક્યાંક દટાઈ ગયા. કેટલા દિવસનો ભૂખ્યો છે, એનું ભાવિ અંધકાર છે, આના ઉપર ખેતી ઉપર એનું આખું જીવન ચાલે છે. એનું તો ઠીક, પણ એની પત્ની ને એના ના બાળકો અને 80 વર્ષની એની મા. અત્યાશી તો ધીરજ બિચારો આજીજી કરતો હતો, પગે પડતો હતો, પાથેડું પાથરતો હતો, દયા કરો ભગવાન તમને સુખી કરો. આ બધા શબ્દો, આવેશ અને અહંકાર કાનમાં જતા, અને જયારે આવેશ હોય છે ને ત્યારે વિવેક ભ્રષ્ટ થતો, પરિણામનો એને ખ્યાલ નથી આવતો. પેલા બિચારાની લાચારી છે અને ન બોલવાના શબ્દો. બીજી બધી ગાળો તો ઠીક, પણ શું કર, તારા બાપ અહીંયા દાટી ગયો. મને જેટલી ગાળો આપી એટલું ગાળો, તમે મને ધક્કો માર્યો એનો પણ મને વાંધો નથી, તો તમે મારા બાપ સુધી શું કરા? મારા બાપે શું તમારું બગાડ્યું? પણ અમૂલક શેઠ અહંકારની અંદર એટલા બધા અંદર ગર્વિષ્ઠ બધા. પેલા બિચારાની શું કહાની છે, શું પરિસ્થિતિ, એનો વિચારવાનો એમને કોઈ પ્રકારની બુદ્ધિના દ્વારા એમના શું થઈ ગયા? શેઠ, હું તમને છેલ્લી વિનંતી કરું છું, તમારે પૈસા ના આપવા તો ના આપો, પણ મારા બાપને શું કરવા ગાળો? જોવાનું થઈ જશે, તારે જે થાય તું કરી લે. અહંકાર છે ને અગ્નિ, જેટલું ફ્યુઅલ નાખીએ અગ્નિ વધે કે ઘટે? હવે તો લક્ષ્મણ રેખા ઓળઈ ગઈ. હકીકતમાં છેલ્લે આ તો પાછો કાનજી કથિયાર, એની પાસેથી કોઈ ધર્મના લક્ષણની અપેક્ષા રખાય કરી? જો 70 કરોડનો આસામી એ શેઠ આની દયનીય સ્થિતિનો વિચાર પણ ન કરે અને ન આપવાના હોય તો એને કઈ રીતે એને સંબોધન કરવું એ પણ ના આવે, અને અહંકારના પહાડ ઉપર જ્યારે ચડી એને જ્યારે કૂતરાને ધક્કો મારતા હોય એવી રીતે જો ધક્કો મારે કૂતરાનો, પણ કોઈ આવી રીતે ધક્કો નહીં મારે. કઈ પરિસ્થિતિમાં દુઃખ છે, દર્દ છે, દાસપણું છે, દરિદ્રતા છે, અને કારણ ભૂખ અને તરસ એને પણ છે અને એના પરિવારને છે, એના નજરની અંદર આવે છે, તરસ્યા દુખ્યા તરફડતા એની વૃદ્ધ માતા ને એના બે છોકરા. કદાચ પૈસા નહીં મળે તો બે બાળકની જગ્યાએ પોતે પોતાની પત્ની હાંકશે. પણ બિયારણ જ નહીં હોય તો શું? અંધકાર એને લાગે છે પાછું, કે જીવન જો આવું જોઈએ જીતા, હું મારી જને મારા જ જણાને જો રોટલો ના આપીશ તો એ મારું જીતા છે. અને થોડીક વાની ક્ષણ વાર પડવામાં વિચાર આવ્યો,
હેલ્પલેસ લાચાર માણસને ધર્મ કઈ સુજે અને એવું જ સુજે કે જે ન કરે આ પરિસ્થિતિમાંથી જે માણસ પસાર થાય એને ખબર પડે કે એ વખતે માનસિક પરિસ્થિતિ કેવા પ્રકારની ભૂખ અને તરસ કેટલી ભયંકર બની શકે હજી રોગ તો કુદરતી હોય સહન કરી શકે પણ ભૂખ અને તરસ માણસ નથી સહન ગજવામાં એના પાસે 10 રૂપિયા સાંભળવા જેવું છે લાચારી તો હતી હતાશ તો થઈ ગયેલો નિરાશ તો થઈ ગયેલો શારીરિક દ્રષ્ટિએ પછડા થઈ ગયેલો માથા ઉપર ઇન્જરી પણ થયેલો છોલાઈ પણ ગયે એની કોઈને દરકાર નહીં એને દરકાર હતી પોતાના પેટની અને પોતાના પેટ કરતા વધારે ચિંતા કોને હતી ગજવામાં 10 રૂપિયા ગયો માર્કેટની 9 રૂપિયાની અંદર એને કેરોસીનનો ડબ્બો લીધો અને 1 રૂપિયાની માચીસ સાંજનો સમય શેઠ ગાડી ઉપર બેસીને પૈસા ગણી રહ્યા દોર તો આવ્યો અડધો ડબ્બો આવ્યો શેઠની ઉપર અડધો ડબ્બો પોતાની ઉપર કેરોસીનો છાંટી દિવાસમાં સળગાવી દીધી અને તરત જ પેલા શેઠને એને બાયમાં લઈ ગઈ ચીસા ચીસો પાડ ચારે બાજુ શું પ્રગટ્યું ભડકા પેલા શેઠ મથે જ છૂટવા માટે પણ એટલી જબરદસ્ત એને બાથ ભરી જ ન તો છે શેઠ છૂટી શકે બંને અંદર બેઠો પેલો છોકરો આવ્યો પેલા એ જો ખબરદાર જો તું અહીંયા આવ્યો છો નહીં તો તને પણ ભીસમાં લઈ લઈશ બે વ્યક્તિ ત્યાં આગળ ભડભડ અગ્નિની અંદર બળી ચીસા ચીસ પાડે પણ શેઠની ચીસાથી સાંભળવા અને આવે તો પણ કરે શું કેવી રીતે ભડભડતા બે વ્યક્તિઓ અગ્નિની અંદર બળી રહ્યા ચીસો પાડે પેલા તો ચીસો પાડવાનો કોઈ અર્થ જ નથી કોઈ બચાવવા લાગે છે 70 કરોડ રૂપિયા 70 લાખ રૂપિયા આ શેઠને બચાવી શકે શું મેળવ્યું શેઠે અમૂલક શેઠે ગાડી પ્રદાન અપમાન માણસ બીજા બધા અપમાન સહન કરી શકે છે તેને એવી પરિસ્થિતિ આવે કે એની ટોપી કે પાઘડી એને પાથરવી પડે એવી હાલત આવે દેટ ઇઝ ધ લાસ્ટ સ્ટેપ ઇન એનીબડીઝ લાઈફ સિવાય રાજા હોય અને સિવાય ચક્રવર્તી હોય અને સિવાય કે ભગવાન આ ત્રણ સ્થાન સિવાય કોઈ વ્યક્તિ ક્યારે પાઘડી ઉતારતી કયા ત્રણ કયા રાજા પાસે જઈએ ડિસિપ્લિન કરી કોઈ ચક્રવર્તી હોય અથવા ત્રણ આ ત્રણ સિવાય જ્યારે પાઘડી ઉતારવામાં આવે સમજી લઉં કે એ વ્યક્તિની પરિસ્થિતિ કઈ હશે વાત કેટલાની હતી 300-400 અને એ પણ પાછા ડોનેશનમાં નહોતા આપવાના જેવું બિયારણ આવે અનાજ આવે વેચાય ને તરત એ પાછો એને પાછો એક્ઝામ્પલ એક્સપિરિયન્સ તો હતો
10 મહિના પહેલા લીધેલા એના 3000 એને શેઠને છેલ્લો હપ્તો પાછો તો આપવા આવ્યો એટલે એવો નહોતો કે આ લઈને ક્યાંક ભાગી જવાનું આ અનુભૂતિનો વિષય છે જાણવું જોવું અલગ વસ્તુ છે અને અનુભવ વિચાર કરો દુનિયાની અંદર અમૂલક વધારે છે કે દયાના સાગર એવો પેલો આફૂસ કેરી વેચનારો છોકરો કશું જતું નહીં એટલે તો આફૂસ કેરી વેચતો હતો અને પેલા કરોડપતિ છે એને 75 કહ્યા શેઠ કે મને 50 રૂપિયા ઉપર એની માં કેન્સર બી હોસ્પિટલમાંથી દવા નહીં દેતી કઈ પરિસ્થિતિમાં છતાં એ 75 ની વસ્તુ 50 માં આપવા તૈયાર થયો શેઠે 100 રૂપિયા આપ્યા 50 રૂપિયા પાછા આપવાના હતા તો એ પણ એ તો અને હોસ્પિટલની બેડમાં ભયંકર પીડામાં છે એનો પક્ક બી ગયો છે છતાંય 50 રૂપિયા આપવા કમ્પેર કરો કે આ છોકરો અને આ 70 લાખ રૂપિયાનો આ સાહેબી વૈભવશાળી આ અમૂલક છે કોને અશુદ્ર કેવો અને કોને શુદ્ર જ્યાં સુધી આ શુદ્રતા હશે ત્યાં સુધી આપણો મોક્ષ માર્ગની વાત જવા દો સર્વવૃત્તિની વાત બાપજી પર જવા દો પણ માર્ગાનુસારી સાચી દિશામાં પણ આપણે હજી પ્રવેશ કર્યો કોઈની પણ આતરડી કકડતી હોય ત્યારે એના દિલને ધક્કો જ્યારે પહોંચે છે કર્મ સત્તા અને આપણી શક્તિ હોય શક્તિ ના હોય એ અલગ વસ્તુ પણ શક્તિ હોય અને જો આપણે ખડે પગે ઉભા ન થઈએ કારણ કે આપણને પણ સંપત્તિ આપી છે કોને સંપત્તિનો માલિક કોઈ છે જ નહીં હકીકત આ સંપત્તિ મળી છે પુણ્યના પસાય અને પુણ્ય ઉભું થયું તેને કારણે કોઈ સુકૃત કર્યું એટલે અને સુકૃત કરવાની ભાવના થઈ કોના પ્રતાપે તો આ છે પિક્ચર શુદ્ર નું તો અશુદ્ર કોને કેવો અશુદ્રને પણ જાણવું પડશે કારણ કે આપણે કેવા બનવું છે સાંભળવું છે થોડુંક જરા લાંબુ થશે કે અટકી જો આપણે દરેક વ્યક્તિને આપણે બહારથી એનું મેઝરમેન્ટ કરીએ પણ આ અંદરના દિલમાં એનું શું ચાલી રહ્યું છે આપણે જેનું આખું જીવન લૂંટીને ચાલે સોરઠ દેશની અંદર જેનું સુપ્રખ્યાત નામ આજથી કેટલાક વર્ષો લૂંટવું એ જેનું કામ ગામમાં લૂંટીને જે મળે એમાંથી એનું જીવન ચાલે અને એ સૌરાષ્ટ્રની અંદર મજવણી તરીકેનું એક ગામ છે એ રાત્રે એ મજવણી ગામને લૂંટવા માટે એ અને એના સાથીદારો ગામની સીમની અંદર ગામની અંદર અમને નવોડા મહા તાજી પરણેલી આવેલી સાસુ લક્ષ્મીવતી અને એમની આ પુત્રવધુ નિર્મળ કેટલાય વખતથી એનો હસબન્ડ પરદેશ ગયો હોય છે એ આવવાનું
6-12 મહિનાથી જેનું મોડું ન જોયું હોય એ હવે આવવાનું છે એટલે અંદરમાં ઉમળકો એક બે વર્ષ પહેલા જ એના લગ્ન થયા એ ઉમળકાને લીધે ઉલ્લાસપૂર્વક ભાવથી એને વધવા માટે એ ગામની સીમની અંદર જવાની સોળે શણગાર નવી સાડી એને પહેરી છે અને શરીર પર ઉત્તમ પ્રકારના ઘરેણા પહેર્યા દાગીના એની સાસુ લક્ષ્મીવતી કહે છે કે તું આવડા ઘરેણા પહેરીને ક્યાં બહાર જઈ જશે સીમમાં તારો બાપ તારોને લૂંટી જશે આવડા ઘરેણા કિંમતી શુક્રવાર તું પહેરીને જાય નિર્મળા જમાનાની ઠાદેલી બાહોર જેનું વીર્ય વધારે ઉલ્લસિત જો મારો બાપ લૂંટવાનો હોય તો હું પહેલા જ બધા જ ઘરેણા પહેરી જોઈ તો લો કેવી રીતે લૂંટે છે આજે તો હું જોઈ જ લઉં એને કે મારો બાપ કઈ રીતે મને લૂંટીશ અને આ પુત્રવધુ નામ નિર્મળ સમી સાજે ત્યાં આગળ ગામને સીમ કરો અને અપેક્ષા પ્રમાણે એના જે સાથીદારો એને જોયા અને બહાર આવ્યા સીમમાંથી ઉભી રહી ક્યાં જાય છે આગળ એક પણ ડગલું જો આગળ પડીશ તો તારું આઈ બનશે બધા ઘરે ના કાળ એક પછી એક ઘરેણા તમારે લેવાના છે ઘરેણા હું આપવા જ આવ્યો છું પણ તમે કોણ છે એ તમને અમારા સેનાપતિના અમે સાથીદારો છે ક્યાં છે તમારો સેનાપતિ પહેલા એને બોલાવો મારે એને ઘરેણા આપવાના છે અને આ વાત આ શબ્દો સાંભળી જ સિંહની અંદર સંતાયેલો એમનો સરદાર કાદુ એમનું કાદુ ઝડપથી કૂદકીને આવે છે કોણ છે આ સ્ત્રી આટલી હિંમત ઘરેણા આપવા આવી છે સામે ચાલીને જોવા તો દે છે કોણ અને બહાર નીકળે છે પેલી નિર્મળાની સામે આવે છે કોણ છું તું હું કાદુ ઘરેણા માટે તું આવે છું હા મારી સાસુએ મને કહ્યું કોણ છે તારો બાપ તને લૂંટી જશે તારે લૂંટવાની જરૂર નથી મારા બાપ લે પાથરું છું સાડીનો છેડો એને બહાર મૂક્યો ને બધા ઘરેણા એક પછી એક ઉભા પેલો તો જોતો આજ સુધી એવી કોઈ સ્ત્રી જોઈ નથી કે હિંમતથી આમ બોલે કોણ છે અને સામે ચાલીને ઘરેણા તું મારો બાપ લે ઘરેણા પેલો જોતો છે સ્ત્રી સામે જુએ એક પછી એક ઘરેણા ઉતારે છે અને એનો આ લૂંટારાનો અંદરનો આખું ખમીર છે ને ખમી લૂંટારાનો સરદાર એક સામાન્ય સ્ત્રી આગળ એટલો બધો ઢીલો ઠંડો અને ના હિંમત બની કેમ ના હિંમત બની તમે શબ્દો ના સાંભળતા અને જુએ છે લે મારા બાપ તું તારા ઘરેણા લઈ બધા ઘરેણા ઉતર્યા પછી શાંતિ ના દીકરી મારી પુત્રી નાની ઉંમરે ભગવાનના ધામે પહોંચી ગઈ ઘણી રાતો મેં હું એની યાદ કરું એટલે અમારા હૃદયનો ટુકડો હતો ભગવાને એને બહુ જ નાની ઉંમરે પાછી મારા કોઈ ભગવાનની એવી અરજી મારી સાંભળી હું રોજ મારી પુત્રીને યાદ કરું એ ક્યાં હશે ભગવાનના ધામમાં એ સુખી હશે કે ખરેખર ભગવાને મારી આ પ્રાર્થના સાંભળી અને પુત્રીના સ્વરૂપે આટલા વર્ષો પછી તને મોકલી તે મને બાપ કહ્યો છે ને તું મારી દીકરી કોઈ બાપ ક્યારે દીકરી નહીં
વસ્તુ લૂંટતો. તો હું કેવી રીતે દીકરી બસ તું બેઠી પડે એ જ અને તારું બધું આ તારું લઈ લે હું તને. તે મને બાપ કહે છે હું મારી દીકરી છું, તું કોઈ દિવસ દીકરીને લૂંટી શકે. અને હા, આજે જ રાત્રે મજેવડીને લૂંટવાનો અમારો પ્લાન છે. અમે બધાને લૂંટીશું પણ તારા ઘેર અને તને અમે લૂંટી. બધું તારું લઈ અને તું તારે ઘેર સુખેથી પહોંચ. અને હા, હું મારા બધા સાથીદારોને કહી દઉં છું, બીજા બધા ઘર લૂંટજો પણ મારી દીકરીનું ઘર લૂંટતા. પણ અડધી રાતે લૂંટમાં ખબર કેવી રીતે પડે કે આ એનું ઘર? બધા ઘર એક સરખા ઝૂંપડા ને છાપરા વાળા હોય, કેવી રીતે ખબર પડે? જો તારા ઘરના છાપરે તું એક દીવો પ્રગટાવ, એટલે બધા મારા સાથીઓને કહીશ કે જે ઘરના છાપરે દીવો એ લૂંટતા. અને નિર્મળા સાંભળીને ઘેરા, હવે શું થાય છે? આપણે શું કરી? સાચું બોલો. બધાને શું કર્યું? ભેગા કર્યા અને કહ્યું કે બધાએ જેટલા ગામની અંદર રહેતા હોય ને જેટલા ઘરો હોય બધા ઘરે છાપરે રાત્રે દીવા. આટલી વિશાળતા ક્યાંથી? આપણે જોબ માટે ઇન્ટરવ્યુ માટે ગયા હોય અને આપણી સાથે આ ચાર બેઠા હોય વેઇટિંગ રૂમમાં, ઓર તમે પણ આ જોબ એક જ પોઝિશન, તમારો પણ ઇન્ટરવ્યુ, તમારો પણ ઇન્ટરવ્યુ. એ વખતે બોલીએ કે ના, આપણા મનમાં શું વિચાર આવે? સાચું કહો. વસંતપુર ની અંદર વેપાર માટે જતો. હવે એ જમાનામાં છે ને આ બધી કાર નહોતી, ગાળા ની અંદર જવાનું અને મહિનાઓ થઈ જાય અને જંગલમાં રહેવાનું, જંગલના બધા લૂંટારાનો ભય, બધા જંગલી પ્રાણીઓનો ભય, બધી વ્યવસ્થા કરવી પડે અને એમને સાચવવું પડે પાછું. એટલે પેલા ધના સાચો એ શું કહ્યું કે વર્ષો પછી, અને ગામમાં ઘણા બધા એવા હોય જેમને પણ ધંધો વ્યવસાય કરીને પૈસા રળવા, એટલે ધના સાચો એ શું કર્યું આખા ગામમાં કે ધના સાર્થવા ધંધા માટે વસંતપુર જવાના છે, ગામમાંથી જેને વ્યવસાય માટે આવું હોય બધા જ જોડાઈ શકે છે અને બધાને ખાવા પીવા રહેવા અને રક્ષણની જવાબદારી કોણ? હવે આપણે હોય તો શું કરીએ? કોઈને કહીએ કારણ કે બધા જો ધંધો કરવા જાય અને બધાને ધંધા હોય તો મારો ધંધો કેમ તું? ઋષભદેવ ભગવાન એમને બનાય. કલ્પના કરો કે આપણે માર્ગાનુસારી ની અંદર છે કે માર્ગાનુસારી ની બહાર. પેલા લૂંટારુઓ આવ્યા પણ કન્ફ્યુઝ. સરદારે શું કહેલું? જે છાપરા ઉપર દીવો પ્રગટતો હોય સળગતો હોય એ ઘરને લૂંટવાનું. આખા ગામમાં કોઈ બધી જગ્યાએ દીવા કન્ફ્યુઝ થઈ ગયા કે એકે ઘર લૂંટાય એવું છે. બધા લૂંટારા પાછા આવ્યા. એટલું જ નહીં, પેલા કાદુએ ત્યાં આગળ સંકલ્પ કર્યો કે દીકરીને કોઈ દિવસ લૂંટાય નહીં.
પોતાની દીકરીને કોઈ દિવસ લૂંટાય નહીં. તો ઘરની અંદર કોઈ ઘરની અંદર ક્યાં તો દીકરો હશે ક્યાં તો દીકરી હશે, એ બધા મારા જ છે. એટલે મારે આજથી કોઈ જગ્યાએ હું આ ધંધો અને મંદિરમાં જઈ પેલા મંજીરા લઈને ભક્ત બની. ખ્યાલ છે કોણ હતો એ? દાદુ મકરા. તમે આ વ્યક્તિને શુદ્ર કહો છો? પાપો બે રીતે થાય છે. નવા પાપનું આપણે સાયકલ શરૂ કરીએ છીએ, અથવા તો પૂર્વે કરેલા ચારિત્ર મૌનીય કર્મ. હવે આ બધું પછી અઘરું આવે. તમે ચારિત્ર મૌનીય કર્મ આ બધું ક્યાંથી? તમને કઈ ખબર કે મૌનીય કર્મ એના બે ભાગ છે, દર્શન મૌની અને ચારિત્ર મૌની. ચારિત્ર મૌની એના પાછા બીજા સબ ભાગ છે. આ બધું અઘરું ક્રમને ના સીધી વાત જ કહો ને, કાદુ મકરાણી એ આ ધંધો છોડી દીધો, ભગવાનની ભક્તિ કરી અને આખા ગામને સુખી શુદ્રને પાછો. હજી આપણે પેલા બે લક્ષણો ની વાત બાકી, હું આજે નહીં કહું. પણ શુદ્ર કોને કહેવાય અને અશુદ્ર? એટલે આપણી દિશા તો સાચી થઈ જાય ને. આપણે કદાચ ખોટો ટર્ન માર્યો હોય તો પાછા આવીને આપણે અને પગ એક ઉપાડ્યું હોય અને પૌષણ કરતા હોય, પ્રતિક્રમણ કરતા હોય, અઠમ કે ઉપવાસ કરતા હોય, અઠમ અને ઉપવાસમાં જો રાત્રિ ભોજન નથી કરી શકતા નથી કરતા, તો એકાદ દિવસ આપણા જીવનની અંદર આવે જયારે રાત્રિ ભોજન નો આવે, ઇટ્સ અ ચેલેન્જ. ટેસ્ટ પેપર યુનિવર્સિટીમાં જઈએ એટલે પરીક્ષા તો આવે. હવે જોઈએ છે કે 9-10 વાગે પીરસાદુ ભોજન લેવા માટે આપણે જઈએ છે કે નથી. મિત્રા, પરમાત્માનો આ માર્ગ એટલો સરસ, થોડીક પણ સહનશીલતા ને થોડો ત્યાં નવકાશી પણ તારી દેવો અને અઠમ ને માસક સમય તમારો રહી જાય. આ તો કેટલું વિશાળ કેટલું બધું આખું 45 આગમ આની અંદર જ ભર્યું છે. બધી લેશ્યાઓનો ત્યાગ કરવાનો, કામરાગ સ્નેહ રાગ અને દ્રષ્ટિ રાગ આ બધું અંદર આવી ગયું. ક્રોધ માન માનો આવી ગયા. હાસ્ય રતિ અર્તિ ભય શોક દુગન છે આની અંદર આવી ગયું છે. આપણે સમજ્યા નથી, લોકો મુપત્તિ ને સમજી જ નથી શકતા. આમ રૂબરૂ ઉગાડી ને બંધ કરી તારે વાર છે. જ્યાં સુધી સમજ ના આવે ત્યાં સુધી ત્યાં લુગડું ઓઘાડ બંધ કર્યા. એક દિવસ તને એ પણ સમજણ પડે છે. કેટલી અદભુત અને સુંદર આ ભાવ ધરો છે આપણા જીવનની અંદર. જો કોઈ પણ શુદ્રતાનો દોષ હોય તો આ શાસન પામ્યા પછી એવા દોષનું સેવન ન થાય. અને ભગવાનને બતાવેલો જે માર્ગ માર્ગાનુસાર એમાં આપણે પહેલું પગથિયું ચડ્યા પછી આગળ જઈએ. કારણ કે માર્ગાનુસાર એ હજી પહેલું પગથિયું, એ સોલિડ ન થાય ત્યાં સુધી બીજો પગ ના ઉપાડવો. નહીં તો ઉપર જવાનું મળે એ પગ ક્યાં પડશે? મિત્રાજની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાનું તમારા સૌ સાક્ષી ઈચ્છા. ખૂબ જ એકાગ્રતાપૂર્વક મને સાંભળ્યો એ બદલ તમારા સૌ અંતઃકરણપૂર્વક આભાર.